ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી એની ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. એમણે હસ્તપ્રત વિદ્યાનો 3 દિવસનો વર્કશોપ કર્યો, 15 દિવસની વર્કશોપ કરી અને પછી 6 મહિનાના ગુજરાત યુનિવર્સિટી માન્ય સર્ટિફિકેટ કોર્સ પણ એણે કર્યા. વળી વ્યાખ્યાન શ્રેણી પણ એ નિયમિત રીતે યોજે છે અને પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા થાય છે. માર્ચ મહિનાથી વળી પાછો વ્યાખ્યાન પ્રવૃત્તિનો પ્રારંભ થયો છે. આ શ્રેણી અંતર્ગત અમને ભારતીબેન મહેતા, છાયાબેન શાહ, વિનોદભાઈ કપાસી, ચંદ્રકાંતભાઈ મહેતા, શ્રી રમઝાન હસણિયા આ બધા વક્તાઓએ જૈન ધર્મના વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનો પણ આપ્યા છે. એને અમને બહુ સારો પ્રતિસાદ એનો અમને મળ્યો છે. એ જ શ્રેણીમાં આજે માલતીબેન શાહ વક્તવ્ય આપવાના છે, એનો આનંદ છે. શ્રી માલતીબેન શાહ તત્વજ્ઞાન વિષયના અધ્યાપક, એમાં તત્વજ્ઞાનમાં ઊંડો રસ. 1971માં તત્વજ્ઞાન મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી મેળવી અને 2 સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા. 1973માં MAનો અભ્યાસ કર્યો, એમાં પણ તત્વજ્ઞાન મુખ્ય વિષય સાથે અને એમાં પણ એમણે 2 સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. અભ્યાસની ધગસ એટલી બધી કે એમણે BEd પણ કર્યું અને એ પાછા ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે. મૂળ જીવ સંશોધનનો, અને પછી એમણે તત્વજ્ઞાનના જ વિષયમાં PhD કરવાનું નિર્ધાર્યું. જ્ઞાનસારનું તત્વદર્શન એ વિષય ઉપર સંશોધન કરી અને એમણે PhD કર્યું. એટલું જ નહીં પણ જ્ઞાનસારનું તત્વદર્શન એ નામે પુસ્તક પણ એમણે પ્રકાશિત કર્યું અને ત્યાર પછી એમની સતત પુસ્તક લેખનની પ્રવૃત્તિ ચાલતી રહી. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી ઉપર એમણે સરસ ચરિત્રાત્મક પુસ્તક આપણને આપ્યું અને એ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું. ત્યાર પછી એમણે પ્રેરણાની પાવનમૂર્તિ પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબ સાથે અને જ્ઞાનસાર પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે તૈયાર કરી અને આ 2 પુસ્તકો પ્રકાશિત થયા. એટલું જ નહીં, વળી એમણે યોગમાં પણ ખૂબ રૂચિ એટલે કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાંથી એમણે યોગશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. વળી એમણે જૈન સાહિત્યના અક્ષર આરાધકો 19મી અને 20મી સદીના, અને એમણે બીજું પણ આપણને પુસ્તક આપ્યું, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ગૌરવગાથા કરતું. આવી રીતે સતત એમની પાસેથી આપણને સંશોધનાત્મક પુસ્તકો મળતા રહ્યા છે. સતત અભ્યાસમય, જૈન સાહિત્ય સમારોહ હોય, જૈન સાહિત્યનું જ્ઞાનસત્ર હોય, એમાં તાત્વિક વિષયો ઉપર પણ તેઓ સંશોધન કરી અને એમના પેપરો પણ તેઓ રજૂ કરે છે. આજે આપણને માલતીબેન નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વિશે વાત કરવાના છે.
આવો આપણે માલતીબેનને સાંભળીએ. જય જિનેન્દ્ર, સૌને પ્રણામ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનિયોલોજી કે જે વર્ષોથી દેશ અને વિદેશમાં હસ્તપ્રતોના સંશોધનનું, એની યાદીનું, હસ્તપ્રત લેખનની લેખનની વિશે લોકોને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, સંશોધનના કામ સાથે જોડાયેલી છે, એવી સંસ્થામાં મને જે આ તક આપવામાં આવી છે એનો મને ખૂબ આનંદ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીમાંથી અહિંસા કરીને જે સામાયિક બહાર પડે છે એના દ્વારા અને ડૉક્ટર કુમારપાળ દેસાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા દેશ અને વિદેશમાં જૈન ધર્મ, જૈન ધર્મની પ્રણાલિકાઓ, ખાસ કરીને આપણી હિન્દુ સંસ્કૃતિ વિશે લોકોમાં સાચી સમજ ફેલાય, એનો પ્રસાર અને પ્રચાર થાય અને લોકો સમજણપૂર્વક કોઈ પણ વસ્તુનું આચરણ કરે એ બાબતને લગતી વસ્તુઓ અવારનવાર મૂકવામાં આવે છે. એ લેક્ચરના સ્વરૂપમાં હોય, સાહિત્યના સ્વરૂપમાં હોય કે ગમે તે સ્વરૂપમાં હોય, પણ આવી આ સંસ્થા કે જે ખૂબ જહેમત લઈને આ ક્ષેત્રમાં વિદ્વાનોને આમંત્રણ આપીને કામ કરી રહી છે એના વિશે હું મારો આનંદ વ્યક્ત કરું છું. આપણા જીવનમાં આપણે જોઈએ છીએ કે દરેકની પાસે એક આદર્શ હોય છે. નાનું બાળક હોય તો એને એક સારા ક્રિકેટર થવું હોય, તો એને ધોની કે તેંડુલકર થવું હોય છે, કોઈકને સારા કલાકાર થવું હોય છે, તો એક આપણી પાસે આઇકોન કે આદર્શ હોય છે. તો એવી રીતે સમાજમાં સમાજનું હિત સચવાય અને વ્યક્તિનો વિકાસ થાય એવા આદર્શ તરીકે મહાજનને મૂકવામાં આવે છે. આપણે ત્યાં એક વસ્તુ કહેવાય છે કે મહાજનો એન ગતઃ સ પંથા, મહાજનો જે રસ્તે જાય છે એ રસ્તે પ્રજા પણ જાય છે. એટલે જ્યારે પક્ષી આકાશમાં ઉડે છે ત્યારે વી આકારમાં ઉડે છે અને આગળ એક એનો લીડર હોય છે અને એની પાછળ પાછળ બધા ફોલો કરે છે. જ્યારે ઘેટાનું બકરીનું ટોળું જતું હોય છે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે આગળ જે હોય એની પાછળ બધા દોરવાયા દોરવાય છે. તો આવા એક આપણા સમાજમાં જે અગત્યનું સ્થાન ધરાવે છે એવી મહાજન સંસ્થા અને એની એક વિશિષ્ટ વ્યક્તિ, એના વિશેની થોડીક વાત કરવાનો મને આજે મોકો મળ્યો છે, જે માટે હું આ સંસ્થાનો અને ડૉક્ટર કુમારપાળ દેસાઈનો, પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શાંતિદાસ ઝવેરી એક એવું નામ છે કે જે ઇતિહાસના પાને બહુ ઉજ્જવળ પરંપરા ધરાવે છે. અમદાવાદ શહેર આજે જે છે અને એના ભૂતકાળમાં જો આપણે જઈએ તો જબ કુત્તે પે સસાયા તબ બાદશાહને શહેર બસાયા, અહેમદ શાહ બાદશાહ જ્યારે ફરવા નીકળ્યા હતા અને કૂતરા ઉપર સસલાઈ ચડાઈ કરી ત્યારે એને એમ થયું કે આ નગરમાં, આ ધરતીમાં એ વખતે તો નગર પણ નહોતું, આ ધરતીમાં કંઈક જોમ લાગે છે, એટલે એણે શહેર વસાવ્યું. એ વાતને આજે 600 વર્ષ જે વાત થઈ ગયા. અમદાવાદનો ઇતિહાસ ઉજ્જવળ તો છે જ, પણ એને ઉજ્જવળ બનાવનાર આપણી પરંપરાના જે પુરુષો એને મળ્યા કર્યા છે એનો ફાળો પણ આમાં ઓછો ન આંકી શકાય. અમદાવાદમાં પોતાની કર્મભૂમિ બનાવીને જીવન વ્યતીત કરનાર શાંતિદાસ ઝવેરી, એનું એક એવું ઉજ્જવળ પ્રદાન છે આ ધરતી ઉપર, આ જૈન પરંપરા ઉપર, કે જેને આપણે યાદ કર્યા વિના રહી જ ન શકીએ. હું તમને એક પ્રાચીન પ્રસંગમાં લઈ જાઉં છું. મારવાડની ધરતી છે અને રાજપૂત રાજવી મૃગયા કરવા નીકળ્યા છે. પદ્મ નામ છે. પોતે શિકાર કરતા કરતા પર્વતો વિંધીને જાય છે, પછી મેદાન પ્રદેશમાં આવે છે અને હરણાઓનું ટોળું દોડ્યું જાય છે. દોડતા એવા હરણાના ટોળામાં પોતે શિકાર કરે છે અને એક નાનું હરણાનું બચ્ચું ઘાયલ થઈને પડે છે. એને લઈને એ ઘોડા ઉપર આગળ નીકળે છે. ઘોડાનું ટોળું તો આખું, હરણાનું ટોળું તો આખું આગળ પસાર થઈ ગયું, પણ એક હરણી ઘોડાની પાછળ આવ્યા કરતી હતી. તો એ હરણાના બચ્ચાને જોયા કરતી હતી અને એની આંખમાં એક દયાદ્રતાનો ભાવ હતો, કે એટલી બધી એને આંખમાં શોક હતો, કરુણા હતી, કે સતત એ પદ્માને પાછળ ન જોવો હોય તો એની નજર પાછળ પડતી હતી. પોતે હરણાના, ઘાયલ હરણાના બચ્ચાને લઈને ઘોડો લઈને આગળ દોડે છે અને પાછળ એ હરણાની માતા
દોડ્યા કરે છે અને એની આંખમાંથી આંસુ જાણે કે વહ્યા કરે છે. પોતે તો ઘોડાનો વેગ હતો એટલે ખૂબ આગળ નીકળી ગયો, પણ જ્યાં એ આગળ જાય છે ત્યાં એના મનમાંથી પેલી હરણાની જે માતા છે હરણી એના એની આંખનો જે ભાવ છે એ આગો ભૂલાતો નથી અને એનું મન ચિત્ત ચક્રાવે ચડે છે, મનોમંથનમાં ડૂબે છે. હવે મૃગયા કરતા કરતા ઘણો સમય વીતી ગયો છે, એને તરસ લાગી છે. આગળ જોવે છે તો એક ઝાડ નીચે કોઈક સંત પુરુષ બેઠા છે, એને એમ થયું કે મને ત્યાં કંઈક પાણી પીવા મળશે, એટલે ત્યાં જાય છે અને પાણી પણ મળે છે. એને ઘડીક પોરો ખાય છે અને સંત મહાત્મા અને એની સાથે બેસેલા પ્રજાજનો એની સાથે વાત કરતા એને ધ્યાન જાય છે અને પૂછે છે કે તમે થાકી ગયા લાગો છો, તો કે હા હું આ મૃગિયા કરવા નીકળ્યો હતો, એક આ હરણાનું બચ્ચું મને મળ્યું છે, પણ એની માનો ચહેરો મારાથી ભૂલાતો નથી. ત્યારે સંત પુરુષે એક જ વાત કરી કે તમે રાજપૂત છો, ક્ષત્રિય છો, પ્રજાનું રક્ષણ કરવું એ તમારું કાર્ય છે, એટલે મારા મતે તમે વિચારજો, પણ મારા મત પ્રમાણે કોઈ જીવની હિંસા કરો ને એ તમારા માટે વ્યાજબી ન ગણાય. સહજ ભાવે સાધુ પુરુષે માત્ર આ વાત એમને કરી. એમણે કોઈ એવો આગ્રહ પણ નહોતો રાખ્યો કે તમે કાલથી હિંસા ન કરતા, પણ આ વાત એના મનમાં કંઈક બેસી અને જેમ દિવસો જતા ગયા એમ એને વિચાર આવ્યો કે આપણે આવા અહિંસાના રસ્તે ચાલીએ તો એમાં કશું ખોટું નથી. એક ક્ષત્રિય કુટુંબ, રાજપૂત કુટુંબના સિસોદિયા વંશના કુટુંબમાં આપણે જન્મ્યા છીએ, તો આપણે જીવ માત્રનું રક્ષણ કરીએ તો વધારે સારું. અને આ રીતે પદ્મ પાંચ મહાવ્રતવાળા જૈન ધર્મનો સ્વીકાર કરે છે. સત્ય, અહિંસા આ બધાનું ત્યાં બહુ મહત્વનું સ્થાન છે અને એ રસ્તે ચાલતા ચાલતા આ રાજવી જૈન ધર્મ સ્વીકારે છે. અને એ લોકો જે છે એ પોતે સિસોદિયા વંશના હતા અને જૈન ધર્મ સ્વીકાર્યા પછી ઓસવાળ વણિક તરીકે ઓળખાય. એમના વંશજોમાં એમના દીકરા એના દીકરા એમ છઠ્ઠી સાતમી પેઢીએ સહસ્ર કિરણ કરીને એક પ્રભાવી પુરુષ થઈ ગયા. મેવાડમાં રહેતા હતા, પણ એ વખતે મેવાડમાં અંધાધૂંધીનો સમય હતો, રાજકીય અસ્થિરતા હતી, એટલે પોતે કંઈક સારી રોજીરોટી પ્રાપ્ત થાય એની શોધમાં અમદાવાદ આવ્યા. અમદાવાદ આવીને વસ્યા અને અમદાવાદમાં ઝવેરી, ત્યાં એક મારવાડી ઝવેરી હતા, એને ત્યાં યુવાન સહસ્ર કિરણ 15-20-15-17 વર્ષની ઉંમરના કામે લાગે છે. પોતાનામાં કુશળતા તો હતી અને કામ કરવાની નિષ્ઠા હતી, પ્રામાણિકતા હતી, આ બધા ગુણો સહજ રીતે એમની સાથે વણાયેલા હતા. એટલે સહસ્ર કિરણ જે મારવાડી વેપારીને ત્યાં કામ કરે છે એ મારવાડી વેપારીનું દિલ એના ઉપર ઠરે છે. આગળ જતા વેપારમાં કુશળતા પણ પ્રાપ્ત કરે છે અને વેપારીનું દિલ એટલું ઠર્યું કે પોતાની એકની એક દીકરી કુમારી એના લગ્ન આ સહસ્ર કિરણ સાથે કરાવી આપે છે. આગળ જતા ધંધો સંભાળનાર કોઈ બીજું હોય કે ન હોય, પણ સહસ્ર કિરણને પોતાનો બધો ધંધો વિશ્વાસથી સોંપી દે છે અને એમણે કોઈ દિવસ વિશ્વાસ ભંગ કર્યો ન હતો. એ વખતની પરંપરા પ્રમાણે સહસ્ર કિરણના બીજા લગ્ન એમની જે બીજા વાઇફ છે એમની સાથે થયા અને જે શાંતિદાસ શેઠ છે એ સૌભાગ્ય દેવીના બીજી પત્નીના દીકરા હતા. ચાર પાંચ ભાઈ ભાંડણામાં શાંતિદાસ કંઈક વધારે તેજસ્વી હતા અને સાહસનો ગુણ પણ ધરાવતા હતા. મોકો મળે છે અને દિલ્હીના દરબારમાં જાય છે. સમય કયો છે? તો કે અકબરનો સમય, જે અકબરને આપણે આજે વર્ષો વીતી ગયા પણ અકબર બિરબલના નામે, વાર્તાઓના નામે, કુશળ બાદશાહના નામે પોતે બહુ મોટા સમન્વયની વાત કરતા હોય, બધા ધર્મને આવકાર આપતા હોય એવા સર્વ ધર્મ સહિષ્ણુતા ધરાવતા રાજ બાદશાહ તરીકે જેને યાદ કરીએ છીએ એ અકબરના રાજદરબારનો એક પ્રસંગ છે.
યુવાન શાંતિદાસ સહસ્ત્ર કિરણના દીકરા દિલ્હીના દરબારમાં પહોંચ્યા છે અને દિલ્હીના દરબારમાં પહોંચ્યા પછી એમને રાજા એક બાદશાહ આવા બધા પ્રસંગો બાદશાહના ઘણા જાણીતા છે. પોતે બિરબલને અમુક પ્રશ્ન પૂછે, બિરબલ એના જવાબ આપે, ભરી સભામાં ચેલેન્જ ફેંકે અને એના તમને જવાબો મળે, એવી રીતે એ લોકો બહુ આનંદ પ્રમોદ પામતા હોય ને એનાથી જ્ઞાનની ક્ષિતિજો પણ વિકસતી હોય. તો આવો એક સમય છે. સમય આપણે જો યાદ કરીએ તો અકબરનું મૃત્યુ ઈસવીસન 1605માં આપણે ઘડીએ છીએ. તો 1605માં અકબરનું મૃત્યુ થયું હોય તો એમની સભામાં હાજર થયેલા શાંતિદાસ શેઠ 15-17-20 વર્ષના હોય તો શાંતિદાસ શેઠનો જન્મ સમય આપણને મળતો નથી, પણ અટકળે આપણે મૂકવો હોય તો એમ કહી શકીએ કે ઈસવીસન 1585-90ની વચ્ચે કોઈક ગાળો એવો છે, કોઈક વર્ષ એવું છે કે જ્યારે શાંતિદાસ શેઠનો જન્મ થયો હશે. અને એમના મૃત્યુની સાલ ઈસવીસન 1660 નક્કી છે, એટલે લગભગ 70 વર્ષનું આયુષ્ય એમણે ભોગવ્યું હશે એમ આપણે અનુમાન કરી શકીએ છીએ. કારણ કે આના આપણને પૂરેપૂરા પ્રમાણો મળતા નથી એટલે અનુમાનથી ચાલવું પડે છે. પણ આપણે એક કલ્પના કરીએ કે 15-17 વર્ષની ઉંમરે અકબરના રાજ દરબારમાં ઈસવીસન 1600 પછી એટલે કે 16મી સદીના અંત ભાગમાં અને 17મી સદીની શરૂઆતમાં યુવાન શાંતિદાસ શેઠ હાજર થયા છે. સાવ યુવાની છે અને ચેલેન્જ આવે તો એને ગમે એવી એમની એમનો સ્વભાવ છે. રાજા એકવાર પ્રશ્ન કરે છે સભાજનોની વચ્ચે કે મારી પાસે આ એક હીરો છે, આ હીરાનું મૂલ્ય કરવું છે, તો એનું એક્ઝેક્ટ મૂલ્ય કેટલું એ મને કોઈક બતાવો. રાજદરબારના જે ઝવેરીઓ હોય છે એ તો હાજર છે, પણ આ યુવાન જે એના પિતા ઝવેરી નેતા કામ ત્યાં કામ કરતા હતા એટલે એનાથી થોડાક પરિચિત હતા ઝવેરાતથી, તો એમણે ચેલેન્જ સ્વીકારી કે હું આનો એનું મૂલ્ય તમને કહું. તો હીરાનું એ પરીક્ષણ કરે છે, ઊંચો કરે છે, નીચો કરે છે, આગળથી જુએ છે, પાછળથી જુએ છે અને થોડોક સમય વિચાર કરી, ગણતરી કરી અને હીરાનું ચોક્કસ મૂલ્ય બાદશાહને જણાવે છે. તો બાદશાહને નવાઈ લાગે છે કે તમે એક્ઝેક્ટ મૂલ્ય કયું કર્યું કઈ રીતે. ત્યારે યુવાન શાંતિદાસ જરા જવાબ આપે છે કે મારી પાસે રત્ન પરીક્ષા મીમાંસા નામનો એક ગ્રંથ છે, એનો મેં અભ્યાસ કરેલો છે અને એના અભ્યાસને આધારે હું આ વાત આપને કહી રહ્યો છું. બાદશાહને પણ એની વાતમાં વિશ્વાસ પડ્યો અને એનું માન સન્માન કરવામાં આવ્યું. આપણે જ્યારે આવા બધા ચરિત્રોની વાત કરીએ છીએ ત્યારે આવા ચરિત્રોની વાત આપણને મળે છે ક્યાંથી? તો એવા બધા રાસની રચનાઓ થઈ હતી કે જે રાસની અંદર આ બધા કથાઓ ગોઠવવામાં આવેલી છે. આવી એક બીજી કથા પણ આપણને મળે છે, રાજ દરબારને લગતી જ આવી એક બીજી કથા છે અને એમાં રાજા શાંતિદાસને એમ કહે છે કે ભરી સભામાં એમ કહે છે કે મારી કિંમત કરો. એક બાદશાહ જ્યારે રાજસભામાં ચેલેન્જ મૂકે છે રાજ દરબારમાં કે મારી કિંમત કરો, ત્યારે રાજાની કિંમત કરવી એ કંઈ જેવું તેવું કામ તો નથી. એટલે જે એમના રાજ દરબારના ઝવેરીઓ હતા એ હજી થોડા અવઢવમાં પડ્યા છે કે આનો જવાબ કેમ આપવો, શું કરવો. ત્યારે યુવાન શાંતિદાસ એમ કહે છે કે હું કિંમત કરું. તેણે એમ કીધું કે એક ત્રાજવા મંગાવો, એટલે ત્રાજવા મંગાવવામાં આવ્યા નાના એવા અને ઝવેરાતને માપવા માટે રતી ને એવા બધા જે માપિયા વપરાતા એ વખતે એ મંગાવવામાં આવ્યા. યુવાન ઝવેરી શાંતિદાસે, ઝવેરી તરીકે પોતે જે કામ કરવા ઈચ્છે છે એવા શાંતિદાસે ત્રાજવાના બે પલ્લામાં એક એક રતી મૂકી અને ત્રાજવાના બે પલ્લા સરખા થઈ ગયા. પછી એણે બીજા એક ત્રાજવામાં એક રતી વધારે મૂકી તો એક ત્રાજવું નીચું નમ્યું અને શાંતિદાસે બાદશાહને કીધું કે તમારી કિંમત થઈ ગઈ. તો કે શું થઈ, મને કંઈ સમજાણું નહીં કે તમારી કિંમત માત્ર રતિભાર. તો કે
હું કઈ સમજ્યો નહીં, મને એ વસ્તુ સમજાવો. તો કે રાજા અને પ્રજા બંનેનું નસીબ સરખું છે, શરીર સરખું છે, જીવન પાંચ ઇન્દ્રિયવાળું શરીર મળ્યું છે, જીવન મળ્યું છે, બધું સરખું છે. પણ રાજાના પલ્લામાં ભાગ્યરૂપી રતિ વધારે છે, એક રતિ જે ભાગ્ય છે એ રાજાના જીવનમાં વધારે છે, એટલે બાદશાહ પ્રજા કરતાં વધારે મૂલ્યવાન છે અને પ્રજાનું મૂલ્ય રાજા કરતાં ઓછું છે. તો રાજાનું મૂલ્ય રતિભાર છે, પણ આ રતિ એટલે ભાગ્ય કે જે આપને મળેલું છે, અને આ જવાબથી રાજા પ્રસન્ન થાય છે. અને આ રીતે રાજાને ખુશ જોઈને એમને પણ આનંદ થાય છે અને એમનું સન્માન કરવામાં આવે છે. આવા પ્રસંગો આપણને રાસોમાં અમદાવાદનો ઇતિહાસ MS કોમિસેરિયેટના ઇમ્પિરિયલ મુઘલ ફરમાન્સ ઇન ગુજરાત, હિસ્ટ્રી ઓફ ગુજરાત, આ બધા પુસ્તકોમાં નોંધાયેલા મળે છે, જેને આધારે આપણે આ વાત કરી શકીએ છીએ. આ જે પ્રસંગ થયો કે રાજદરબારમાં એમણે પોતે સરસ જવાબ આપ્યો અને ઝવેરી તરીકે પ્રસ્થાપિત થયા. ઝવેરાતના ધંધામાં પોતે જે કંઈ કામ કરતા હતા એ તો એક બેઝ હતો, બાકી એમનો વેપાર, એમનું વ્યક્તિત્વ આગળ જતા તો એટલા બધા રંગ ખીલવે છે કે જેમાંથી અનેક ગુણો આપણને પ્રાપ્ત થાય છે. એકવાર એવું બને છે કે અકબરના બેગમ જોધાબાઈ રિસાઈ ગયા અને દિલ્હીથી અમદાવાદ આવે છે. અમદાવાદમાં આવ્યા એની ખબર પડે છે, એટલે યુવાન શાંતિદાસ જોધાબાઈને પોતાની હવેલીમાં લઈ આવે છે, એમને રાખવાની સુંદર મજાની વ્યવસ્થા કરે છે, અને એ વ્યવસ્થા કરીને એમની ખાતર બરદાસ્ત એવી રીતે કરે છે કે એમને કોઈ જાતની તકલીફ ન પડે. પાંચ પંદર દિવસ, મહિનો દોઢ મહિનો ગયો અને રાજાને એમ થયું કે હવે કંઈક સમાધાન કરવું જોઈએ, એટલે પોતાના પુત્ર સલીમ જહાંગીરને અમદાવાદ મોકલે છે. અને જહાંગીર જ્યારે સલીમ આવે છે અમદાવાદ, ત્યારે જોધાબાઈ શાંતિદાસની ઓળખાણ સલીમને એવી રીતે કરાવે છે કે આ તો મારા ભાઈ છે, એટલે તારા મામા થયા, એટલે ઝવેરી તો હતા, એટલે એમનું હુલામણું નામ પછી શાંતિદાસ શેઠનું ઝવેરી મમ્મા, મામાને આપણે મમ્મા હુલામણા નામે નાનું બાળક બોલે એવી રીતે કહીએ, તો ઝવેરી મમ્મા તરીકે સારાય રાજદરબારમાં શાંતિદાસ શેઠે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. અને ભાઈ પણ કેવા કે જ્યારે રક્ષાબંધન હોય ત્યારે વીર પસલી આપે, એમ જતી વખતે શાંતિદાસ, યુવાન શાંતિદાસ વેપારી ઝવેરીએ પોતાની બહેનને રત્નજડિત કંકણ વીર પસલીમાં આપ્યા. એટલે વીર પસલી આપીને તો ભાઈનો સંબંધ પાક્કો કરી નાખ્યો. અને આગળ જતા જહાંગીર શાહજહાંના સમયમાં, અકબરના મૃત્યુ પછી તો એમની યુવાની પૂરી થાય છે અને આગળના વર્ષો આવે છે, પણ એટલો બધો વિશ્વાસ પ્રાપ્ત કરેલો કે મોગલ દરબારમાં, મોગલ મહેલોમાં જનાનખાના સુધી જવાની જો કોઈને છૂટ મળી હોય તો એ શાંતિદાસ શેઠને મળેલી. એક ઝવેરી તરીકે તો મળેલી જ હતી, પણ બેગમોના વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે પણ બે ધડક બાદશાહ એમને મોકલી શકતા. એટલે એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે એમણે જે સ્થાન ધારણ કર્યું એ બહુ જ અગત્યની વાત છે. રાજા ખુશ થઈને એકવાર એમ કહે છે કે તમને કંઈક પરગણા કે એવું ભેટ આપું, ત્યારે એમણે પોતે માગ્યું અથવા તો સામેથી આપ્યું, આ થોડાક કથા પ્રસંગો અલગ અલગ પડે છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે રાજા એમને અમદાવાદનું નગરશેઠનું પદ આપે છે. એટલે અમદાવાદ શહેર જે વિકસતું છે, 16મી સદી પૂરી થઈ ગઈ છે અને 17મી સદીની શરૂઆત છે, 1605, 1610, 1515ની સાલ છે, 17મી સદીની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં નગરશેઠનું પદ એક ઊભું થાય છે. નગરશેઠ એટલે આખા નગરના સૌથી પ્રથમ વ્યક્તિ, જેમ રાષ્ટ્રપતિને અત્યારે આપણે ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા કહીએ છીએ, એવી રીતે નગરશેઠ એટલે અમદાવાદના પ્રથમ અથવા મુખ્ય નાગરિક એવું આપણે કહી શકીએ. અને નગરશેઠ પદ મળે છે એનો એક આનંદ તો છે, પણ એની જવાબદારી ઘણી મોટી છે. કારણ કે નગર ઉપર કોઈ પણ આફત આવી જાય, નગર ઉપર કોઈ પણ તકલીફ આવે, પ્રજા કે રાજાની વચ્ચે કોઈ ગૂંચ પેદા થાય,
તો એ બધાનો નિવેડો લાવવા માટેનું કામ એ નગરશેઠના શિરે આવી જાય છે. એટલે એક બાજુ સન્માન છે, એમને પોશાક અને ઘરેણાંને નથી શાલથી એમનું સન્માન કરવામાં આવે છે, નગરશેઠ પદ આપવામાં આવે છે. આ નગરશેઠ પદ એમને જે મળ્યું છે એ ત્યાર પછી એમના કુટુંબીજનોને વારસાગત પ્રાપ્ત થયા કરે છે. અને એ જે કુટુંબીજનો છે એમાં નગરશેઠ પદ મેળવનાર નગરશેઠ ખુશાલચંદ, લક્ષ્મીચંદ, પ્રેમાભાઈ, હેમાભાઈ, આ બધા નામો એટલા બધા ઉજ્જવળ પરંપરા ધરાવે છે કે જેમાં આપણને દરેકે અમદાવાદને આફતના સમયમાં બચાવવાનો પ્રયત્ન કર્યો હોય, અમદાવાદનો વિકાસ કરવાનો વિચાર કર્યો હોય, એવા પ્રસંગો દરેકને આપણને પ્રાપ્ત થાય છે. પણ એનું મૂળ ક્યાં છે? તો એનું મૂળ આપણને મળે છે શાંતિદાસ ઝવેરીમાં. વ્યવસાયને કારણે એમની અટક ઝવેરી તરીકે ઓળખાય છે અને નગરશેઠ પદ મળ્યું છે એટલે ઇતિહાસકારો એમને નગરશેઠ શાંતિદાસ ઝવેરી એવા નામે ખૂબ પ્રતિભાવંત વ્યક્તિ તરીકે યાદ કરે છે. પોતે જ્યારે પૈસો કમાય છે ત્યારે પૈસો કમાવો એ પૂરતું નથી, પણ પૈસો તમે ધર્મ અને નીતિથી કમાવ, સાથે સાથે એ પૈસો તમે કઈ કયા રસ્તે વાપરો છો, એ બંને વસ્તુ વ્યક્તિનું વ્યક્તિત્વ આપણી પાસે જાહેર કરે છે. એમના પાયામાં જૈન ધર્મનો જે સમતાનો, સહિષ્ણુતાનો, અહિંસાનો સિદ્ધાંત હતા, એના જે વિચારો હતા, એટલે પોતે જે ધન કમાયા એમાં એમણે ક્યાંય હિંસા ન થાય એ બધી બાબતોને ધ્યાન રાખેલું છે. એ વખતના એ ઉદ્યોગ સાહસિક એટલા માટે હતા કે એમની હીરા અને ઝવેરાતની પેઢીઓ ઘણા શહેરોમાં હતી અને એમની જે પેઢીઓ છે એ પેઢીઓમાં આગ્રા, દિલ્હી, સિંગલ, સુરત, બુરહાનપુર, બીજાપુર, સીમાણા વગેરે જગ્યાએ એમનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પરદેશમાં એમના વહાણો જતા હતા અને પરદેશ થકી જે વહાણવટું થતું અને એના દ્વારા જે વસ્તુઓની આયાત અને નિકાસ થતી એમાં પણ એક વેપારી તરીકે એમનું ખૂબ મોટું નામ છે. એટલે ગુજરાતના એ સમયના વેપારીઓમાં શાંતિદાસ ઝવેરીનું નામ એ અગ્રેસર કહી શકાય એવું હતું. એ મહાજન તો હતા, મહાજન એટલે અગ્રેસર, તો બધા જે જુદા જુદા મહાજનો હોય, દાખલા તરીકે ટેક્સટાઇલનું મહાજન હોય કે હીરાનું મહાજન હોય કે બીજા ધંધાનું મહાજન હોય, તો એ બધા મહાજનોના પણ વડીલ પાછા પોતે હતા. એટલે એક અગ્રેસર તરીકે એમણે ખૂબ મોટી જવાબદારીઓ નિભાવી છે અને આ રીતે પોતે નીતિથી જે કંઈ પૈસો કમાયા અને પ્રજાનું, સમાજનું અને વેપારીઓનું, ધંધાનું હિત રાખતા રાખતા એમણે જે કંઈ કામ કર્યા એ બધાને કારણે એમણે બહુ એક કીર્તિવંત નામ કમાયા એમ આપણે કહી શકીએ. પોતે ધર્મપરાયણ પણ હતા અને એ જ્યારે પોતે પૈસો કમાયા ત્યારે ઠેર ઠેર એમણે ઉપાશ્રયો બંધાવ્યા. અમદાવાદ, રાધનપુર, ખંભાત, સુરત વગેરે શહેરોમાં ઉપાશ્રયો હતા. એમના ગુરુ રાજસાગર સુરી, એની પછી આપણે વાત કરીએ, પણ એમના કહેવાથી એમણે ઈસવીસન 1618માં સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો, એટલે આજથી 400 વર્ષ પહેલાં લગભગ. એ જે સંઘ કાઢ્યો એને સંઘ કાઢવા માટે એમણે કેટલી વ્યવસ્થા કરી એના માટેનું એક થોડુંક લખાણ આપણે જો સાંભળીએ તો આપણને ખ્યાલ આવશે કે એ જમાનામાં એ કેટલું દુષ્કર કાર્ય હતું. અને જાગીર પાસેથી દરેક પ્રદેશમાં પોતાને સવલતો પ્રાપ્ત થાય એ માટેના આજ્ઞાપત્રો પણ એમણે મેળવેલા હતા. આ સંઘનું જે વર્ણન છે એને જરાક આપણે કાને ધરીએ. તેમણે તે વખતના બાદશાહ જાગીર પાસેથી માર્ગમાં આવતા જુદા જુદા પ્રદેશોના સુબાઓને આ સંઘને મદદ કરવા માટેની આજ્ઞા આપતા આજ્ઞાપત્રો મેળવ્યા હતા. અમદાવાદના તે વખતના સુબા આઝમખાનને શ્રી શાંતિદાસ શેઠને સંઘ માટેની વ્યવસ્થાનો બંદોબસ્ત કરી આપવાનું જણાવ્યું હતું અને તે મુજબ રક્ષણ માટે 500 માણસોનું સૈન્ય આપ્યું હતું. સંઘની સાથે સેંકડો તંબુઓ રાખવામાં આવ્યા હતા.
કે જેથી એક જગ્યાએ મુકામ હોય તે વખતે તેની આગળના મુકામે તૈયારી થઈ શકે. શ્રી શાંતિદાસ શેઠે લગભગ 3,000 જેટલા ગાડાઓ તૈયાર કરાવ્યા હતા. આશરે 15,000 માણસો માટે, તમે વિચાર કરો કે એ જમાનામાં 15,000 માણસો માટે ઉતારો, રસોઈ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી પોતાની સાથે સાધુ સાધ્વીઓનો જે મોટો સમુદાય હતો તેને દેવદર્શન પૂજનનો લાભ મળે એટલા માટે એક જિનાલયની પણ સંઘ સાથે સગવડ રાખવામાં આવી હતી. આટલા લાંબા સમયની મુસાફરીમાં માર્ગમાં કોઈ સાજા માંદા થાય તે બનવા જોગ છે એમ વિચારીને માર્ગમાં સારવાર માટે વૈદ્યો સાથે રાખ્યા હતા. માર્ગમાં ગાડા પસાર થઈ શકે એવા રસ્તાઓ જ્યાં ન હતા ત્યાં નવા રસ્તાઓ પણ બાંધવામાં આવ્યા હતા. વળી આટલા બધા લોકો આટલો બધો સમય એકસાથે રહે ત્યારે અંદરોઅંદર નાની મોટી તકરારો થાય ત્યારે શ્રી શાંતિદાસ શેઠ તેમનો કુશળતાપૂર્વક નિકાલ કરી દેતા. તેમની સાથે રાજ્ય મોકલેલ સૈન્ય હોવાથી માર્ગમાં લૂંટફાટ જેવા બનાવો બન્યા ન હતા અને એકંદરે શાંતિપૂર્વક 6 રી પાળતો આ સંઘ પાલીતાણા પહોંચ્યો હતો. આ પ્રસંગે સ્વામી વાત્સલ્ય અને શ્રી સંઘ ભક્તિમાં શ્રી શાંતિદાસે છૂટે હાથે ધન વાપર્યું હતું. વિચાર કરો કે કેટલા મોટા મેનેજમેન્ટ પાવરની આમાં જરૂર પડે અને એ ઊભું કરવા માટેનું એક પ્રભાવશાળી વ્યક્તિત્વ એમની પાસે હતું એવી કલ્પના તો આપણને સહેજે આવી જાય છે. તો શાંતિદાસ શેઠે સંઘ કાઢવાનું કામ તો કર્યું, સાથે સાથે એમણે પાંજરાપોળોમાં પણ એટલું દાન આપ્યું, દુકાળ વખતે પ્રજાની પડખે ઊભા રહ્યા, ધીરધારની જરૂર પડે ત્યારે મોગલ રાજવીઓને પણ જરૂર પડે તો એમની પાસે પૈસા લેવા આવતા, એટલે ધીરધારનું કામ પણ એમણે પોતાની રીતે કર્યું. અને આ બધાની પાછળ એમને એમના ગુરુ જે છે એમની પણ પ્રેરણા હતી. પોતે બધે જતા વેપાર ધંધો કરતા ખેડતા, પણ એક વ્યક્તિ તરીકે પોતે ધર્મમાં શ્રદ્ધા રાખતા અને મુક્તિસાગર સુરી એ એમના થોડાક નજીકના કહી શકાય એવા ગુરુ હતા. બીજાઓ પાસે પણ જતા પણ મુક્તિસાગર સુરી પાસે એમને ખાસ જવાનું થતું. પોતાના ગુરુની અગવડ સગવડ માટે એ સતત ઊભા રહેતા. ગુરુને જ્યારે આચાર્ય પદવી આપવાનો પ્રસંગ થયો ત્યારે નાના મોટા વિઘ્નો પણ આવ્યા, પણ આ વિઘ્નોને પાર કરીને પણ એમણે એ પ્રસંગને સારી રીતે પાર પાડ્યો અને પોતે ગુરુ માટે જે કંઈ કામ કર્યું એ જે ગુરુ છે અને એમણે જે પોતે ગુરુની આજ્ઞા માથે ચઢાવી અને એ કાર્ય કર્યું એના માટે જૈન સમાજ એમને ક્યારેય ભૂલી શકે એમ નથી. આવું તો કયું કામ એમણે કર્યું? ગુરુ એમને સાચા રસ્તે લઈ જવા માટે, નીતિમત્તાથી જીવવા માટે અનેક રીતે પોતે પ્રેરણા તો આપતા જ તે. એમણે એકવાર એમને એમ કીધું કે એક ભવ્ય જિનાલયની સ્થાપના આપણે કરીએ અને આ વાત એમના મનમાં જચી ગઈ અને એ વખતનું અમદાવાદ, આજે જેને આપણે સરસપુર કહીએ છીએ અમદાવાદના પરામાં, એ વખતે બીબીપુરા તરીકે ઓળખાતું. તો બીબીપુરા એટલે આજનું સરસપુર. તો અમદાવાદ શહેરમાં બીબીપુરામાં એમણે એક ભવ્ય મંદિર બંધાવવાની શરૂઆત કરી. આ જે મંદિર બંધાવ્યું એની વિગતો સાલ સાથે એટલા માટે જરૂરી છે કારણ કે એ મંદિર આજે આપણી માટે રહ્યું નથી, એના અવશેષો પણ ક્યાંય પ્રાપ્ત થતા નથી કે કયા વિસ્તારમાં હતું એ પણ આપણને મળતું નથી, પણ એ મંદિરની જે વાતો છે એ આપણને એક ભવ્ય ઇતિહાસ તરફ લઈ જાય છે. એટલે આપણે ઇતિહાસમાં જરાક ડોક્યું કરીએ તો ઈસવીસન 1621માં અમદાવાદના બીબીપુરા વિસ્તારમાં શાંતિદાસ શેઠે, શ્રેષ્ઠી શાંતિદાસે ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરના
પાયા ખોદવાનું, શિલા શિલારોપણનું કાર્ય કર્યું, ભૂમિપૂજનનું કાર્ય કર્યું, ખાતમુહૂર્ત કહીએ કે જે કહીએ તે. તો જે શરૂઆત થઈ દેરાસરના નિર્માણની એ છે ઈસવીસન 1621, એટલે આજથી બરાબર 400 વર્ષ પહેલાં. 2021ની સાલ છે આ, 1621ની સાલની વાત છે. સારામાં સારું દેરાસર ઘડાવવા માટે ખર્ચાની ચિંતા કર્યા વગર સારામાં સારા કારીગરો, સારામાં સારા આરસ વગેરે મંગાવી અને દેરાસર તૈયાર થયું, એટલે ઈસવીસન 1625માં એની રંગે ચંગે પ્રતિષ્ઠા કરવામાં આવી. અને એટલું ભવ્ય દેરાસર બન્યું કે લોકોનો સમુદાય એ તરફ ખેંચાવા માંડ્યો. ઈસવીસન 1638માં, 1625માં પ્રતિષ્ઠિત થઈ ગયું છે, 1638ની વાત છે. પરદેશી વેપારીઓ અમદાવાદમાં આવતા અને એમના જે સંબંધો હતા એ હિસાબે પણ કોઈક ને કોઈક એમની પાસે આવતા, ત્યારે જર્મન પ્રવાસી મેન્ડેલસ્લો આ દેરાસરની મુલાકાત લે છે, ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર. અને એ દેરાસરની મુલાકાતનું વર્ણન મેન્ડેલસ્લોએ પોતાના પુસ્તકમાં કરેલું છે. એટલે આ અંગ્રેજીમાં કરેલું વર્ણન આપણને પ્રાપ્ય છે અને એ વર્ણનને આધારે આપણે એમ કહી શકીએ કે આ દેરાસર કેવું ભવ્ય હતું. 1638નું જે આ વર્ણન આપણને પ્રાપ્ત થાય છે, આ દેરાસર માટે સાધુ રાજતિલક એક કૃતિની રચના કરે છે જેનું નામ છે શ્રી ચિંતામણી પ્રશસ્તિ. પ્રશસ્તિ એટલે એના વિશે પ્રશસ્તિ રૂપે કહેવાયેલ વાત. તો એક દેરાસર માટે આખી પ્રશસ્તિની એક કાવ્યની રચના થાય, 86 શ્લોકોની સંસ્કૃતમાં રચાયેલી આ એક પદ્ય કૃતિ છે કે જેની રચના જે રાજસાગર રાજતિલક સૂરીએ કરી, રાજતિલક સાગરે કરી, એમાં એમણે જ્યારે વર્ણન કર્યા ત્યારે અકબરના પૂર્વજો એટલે કે બાબરથી શરૂ કરીને એના વંશમાં થઈ ગયેલા જહાંગીર, શાહજહાં બધાની વાત આવે છે. શાંતિદાસ શેઠના પૂર્વજો પદ્મથી શરૂ કરીને બધાની વાત આવે છે, એમના કુટુંબની વાત આવે છે, અમદાવાદનું વર્ણન આવે છે. અને આગળ જતાં એ દેરાસરની જે ભવ્યતા છે એની પણ વાત એની અંદર મૂકવામાં આવેલી છે. એક સદનસીબ કહીએ તો સદનસીબ એ છે કે વર્ષો સુધી આ ચિંતામણી પ્રશસ્તિ આપણને મળતી નહોતી, એના ફોટોગ્રાફ મળતા હતા પણ પ્રત ક્યાંય નહોતી મળતી. આજથી લગભગ 12-15 વર્ષ પહેલાં શ્રી આચાર્ય શ્રી સોમચંદ્ર સુરીના શિષ્ય બે ભાઈઓ છે, સુયશ સુરી અને શ્રી સુજસ સુરી, એ બંને લોકો સુરતમાં જ્યારે ચાતુર્માસ હતા ત્યારે ગ્રંથ ભંડારને જોવાનું કામ કરતા હતા, ત્યારે અચાનક આ ચિંતામણી પ્રશસ્તિ એમને મળે છે અને આખી ચિંતામણી પ્રશસ્તિના 86 શ્લોકોનું એ લિપ્યંતર કરે છે અને એ હસ્તલિખિત પ્રતને પોતે વ્યવસ્થિત રીતે નકલ કરે છે. અને એ નકલ કર્યા પછી એના ગુજરાતી અનુવાદ સાથે નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું જે પુસ્તક બહાર પડ્યું છે એની બીજી આવૃત્તિમાં આપણે લઈ શક્યા છે. આ એક બહુ જ મોટું સદનસીબ છે અને ઇતિહાસકારો માટે તો બહુ મોટો આનંદનો વિષય છે કે જેમાં આ બધી ઇતિહાસની વિગતો નોંધાયેલી છે. તો ઈસવીસન 1640માં ચિંતામણી પ્રશસ્તિ કૃતિની રચના થઈ કે જેની અંદર આ દેરાસરના બંધાવનારા, એ વખતના રાજવીઓ, એ વખતનું શહેર, ગુરુ, આ બધાના વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. તો આ એક ઐતિહાસિક બહુ મોટો કહી શકાય એવો આધાર આપણી પાસે છે. અને ત્યાર પછી ઈસવીસન 1645માં એક કમનસીબ બનાવ એવો બને છે કે ઔરંગઝેબ પોતાના માણસોને મોકલીને આ દેરાસરને મસ્જિદમાં ફેરવવા માટેનો પ્રયત્ન કરે છે અને દેરાસરમાં તોડફોડ કરીને એનું મસ્જિદમાં રૂપાંતર કરે છે. મસ્જિદમાં રૂપાંતર કરે છે એટલે દેરાસર તરીકે લોકો ત્યાં જતા બંધ થઈ ગયા અને મસ્જિદ તરીકે આ ઇમારતનો ઉપયોગ કરવામાં આવ્યો. બાદશાહો પાસે આટલી વગ ધરાવનાર શાંતિદાસ શ્રેષ્ઠી આ પ્રસંગ બને છે, કોને આનું દુઃખ ન થાય? પોતે જેની રચના કરી છે, પોતાનું બાળક, એને જ્યારે પોતાની નજર સામે આવી રીતે ધ્વસ્ત થતું જોવામાં આવે
ત્યારે કયો માણસ બેસી રહે? એટલે દુઃખ તો ઘણું થાય છે, પણ ધીરજ, દીર્ઘ દ્રષ્ટિ વગેરેથી એ સમસમીને બેસી રહે છે. પણ આનો કંઈક ઉકેલ મેળવવો જોઈએ એમ વિચાર કરતાં કરતાં ઈસવીસન 1648માં બાદશાહ શાહજહાં પાસેથી આ જે દેરાસર છે એને પાછું મેળવવાનું ફરમાન શાંતિદાસ ઝવેરી પ્રાપ્ત કરે છે. તમે વિચાર કરો કે જે દેરાસરને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે એને પાછું દેરાસર તરીકે સ્થાપિત કરવા માટેનું ફરમાન મેળવવું એ કંઈ જેવી તેવી વાત નથી. વાઘના મોઢામાં સસલું જાય અને પછી એ સસલાને કળપૂર્વક ધીરેથી સરકાવીને જીવતું આપણે પાછું મેળવીએ એના જેવી કદાચ આ ઘટના ઇતિહાસકારોએ વર્ણવી છે. તો એ રીતે દેરાસર તરીકે 1648માં આ ઇમારત જૈનોને પાછી સોંપાઈ છે. પણ કાળબળ પણ બળવાન છે અને કાળક્રમે એવું થાય છે કે મસ્જિદ તરીકે જે ઇમારતનો ઉપયોગ થયો છે એમાં જવા માટે લોકોનું મન કદાચ નહીં માનતું હોય, એટલે ધીમે ધીમે દેરાસર તરીકે પણ એ ધ્વસ્ત થતું ગયું. અને એનું આપણને એક પ્રમાણ મળે છે ઈસવીસન 1666 1648માં આપણને દેરાસર તરીકે પાછું મળે છે એ ફરમાન તો મળે છે, પણ વચ્ચેના જે વર્ષો ગયા 15-20 વર્ષ ગયા એમાં આ જે ઇમારત છે એ ધ્વસ્ત થઈ ગઈ છે. અને ફ્રેન્ચ મુસાફર થેવેનો અમદાવાદની જ્યારે મુલાકાત લે છે ત્યારે અમદાવાદનું જે વર્ણન કરે છે એમાં આ ભગ્ન ઇમારતના અવશેષોનું વર્ણન પણ ઈસવીસન 1666માં થેવેનોએ કરેલું આપણને એમના પુસ્તકમાં પ્રાપ્ત થાય છે. અને પછી જેમ વર્ષો જતા ગયા એમ આ જગ્યા ક્યાં હતી એનો પણ કોઈ અતોપતો રહ્યો નથી, એટલે સરસપુરમાં આજની તારીખમાં આપણે લોકેટ કરી શકીએ એમ નથી કે આ દેરાસર ક્યાં હતું. પણ આ એક આવું ભવ્ય દેરાસર બનાવવામાં આવ્યું અને એનો આવો એક જે દુઃખદ કહીએ એવો ઇતિહાસ છે, પણ એની પાછળ જે પ્રેરણા હતી અને એને પાછું મેળવવા માટેના જે પ્રયત્નો હતા એને પણ આપણે નોંધ લેવી પડે. એટલે એવા એક બનાવ સાથે પણ શાંતિદાસ શેઠ, એમની ધીરજ, એમની દીર્ઘદ્રષ્ટિતા, એમનું ધર્મપરાયણતા આ બધાને આપણે યાદ કરવા પડે. આ શાંતિદાસ શેઠની વગ કેટલી હશે કે એમએસ કોમિસેરિયટ, બહુ મોટા ઇતિહાસકાર ગુજરાતના, એમણે પુસ્તક લખ્યા છે સ્ટડીઝ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત, મુગલ ફરમાન્સ ઇન ગુજરાત. તો મુગલ ફરમાન્સ ઇન ગુજરાતમાં એમણે શાંતિદાસ શેઠના નામે લખાયેલા 22 ફરમાનોની નોંધ લીધી છે. એક અગ્રણી વ્યક્તિને વ્યક્તિગત રીતે 22 ફરમાનો પ્રાપ્ત થાય એ આ ઇતિહાસની એક બહુ જ મોટી કહી શકાય એવી ઘટના છે, નાની સૂની ઘટના નથી. એમને જાગીર પાસેથી પણ ફરમાન પ્રાપ્ત થાય છે, શાહજહાં પાસેથી તો ઘણા બધા ફરમાન પ્રાપ્ત થાય છે, મુરાદ બક્ષ, ઔરંગઝેબ એ લોકો પાસેથી પણ ફરમાનો પ્રાપ્ત થાય છે. આ બધા ફરમાનોના ફોટાઓ, એનું અંગ્રેજી ભાષાંતર એમના એમએસ કોમિસેરિયટના પુસ્તકમાં ઇમ્પિરિયલ મુગલ ફરમાન્સ ઇન ગુજરાતમાં છપાયેલા છે, એટલે આ બધા પ્રમાણો ઇતિહાસ તરીકે આપણી નજર સામે છે. તો આ જે ફરમાનો છે એનું જો આપણે વિશ્લેષણ કરીએ તો એમાં 8 ફરમાન છે એ શાંતિદાસ શેઠને, જે પોતે તીર્થો સાથે સંકળાયેલા છે એ તીર્થોની રક્ષા માટે મળેલા છે, અને બાકીના 14 ફરમાનો છે એ ઝવેરી તરીકે પોતાના ધંધા માટે, સમાજ માટે, મિલકતના રક્ષણ માટે એવા જુદા જુદા પ્રયોજનથી પ્રાપ્ત થયેલા જોવા મળે છે. તીર્થરક્ષા માટે એમને જે ફરમાન પ્રાપ્ત થાય છે એમાં કયા કયા તીર્થોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો પાલીતાણા, ચિંતામણી, પાર્શ્વનાથનું દેરાસર એટલે એને પણ તીર્થ ગણવામાં આવે છે, શંખેશ્વર, કેસરીનાથ એટલે આજનું ઉદયપુર પાસે આવેલું કેસરિયાજી તીર્થ, ગિરનાર તીર્થ, આબુ તીર્થ, આ બધા તીર્થોનો વહીવટ સોંપવા માટેના જે ફરમાનો છે એ શાંતિદાસ ઝવેરીને મોગલ બાદશાહો પાસેથી પ્રાપ્ત થયેલા છે, જે એમએસ કોમિસેરિયટના પુસ્તકમાં સચવાયેલા છે. તો આ જે ફરમાનો છે એ એક બહુ મોટો લેખિત પુરાવો છે આપણી સામે, જે પુરાવાને આપણે અવગણી ન શકીએ. અને કોઈ પણ તીર્થની આપણે જ્યારે વિચારણા કરીએ, એના ભૂતકાળમાં જઈએ,
ત્યારે આ તીર્થો ઓફિશિયલી જૈનોને ક્યારે સોંપાયા તો શાંતિદાસ શેઠને પ્રાપ્ત થયેલા ફરમાનો કે ના પ્રમાણભૂત પુરાવા તરીકે આપણી સામે આજે પણ ઊભા છે. એટલે આ જે ફરમાનો એમને પ્રાપ્ત થાય છે એનું મૂલ્ય ઘણું મોટું છે ઇતિહાસની બાબતમાં, એટલે એને આપણે યાદ રાખવું જોઈએ. આ જે ફરમાનો છે એમાં શાંતિદાસ શેઠને પોતાની મિલકત કોઈ લૂંટી ન જાય એના માટે સાચવણી માટે ફરમાન મળે છે. રાજ દરબારમાં અવારનવાર ઝવેરાત પહોંચાડતા ત્યારે એક ફરમાનમાં એવી ફરિયાદ કરવામાં આવે છે કે શાંતિદાસે અમને ઘણા સમયથી કંઈ ઝવેરાત પહોંચાડ્યું નથી, તો અમને પહોંચાડે અથવા એક અમૂલ્ય હીરો એમની પાસે આવ્યો છે તે અમને મોકલે. તો આવી એક ઘનિષ્ઠતા ગૌરવ એમનો રાજ દરબાર સાથે હતો એ પણ આપણને જોવા મળે છે. સાથે સાથે પોર્ટુગીઝો દ્વારા એ વખતે જે વસ્તુઓની આવન જાવન થતી, તે આયાત નિકાસ થતી, એમાં એક શબ્દ વપરાય છે કે પોર્ટુગીઝ લોકોએ લાવેલું આચારે મિર્ચ એટલે કે મરચાનું અથાણું રાજાએ અમને ઝવેરાતની સાથે સાથે પહોંચાડવું, તો રાજાઓનો શોખ અને શાંતિદાસ ઝવેરી રાજ દરબારમાં કેવા કેવા સંબંધોથી જોડાયેલા હતા એની રસપ્રદ વાતો આપણને આ બધા ફરમાનોની અંદર જોવા મળે છે. તો એ રીતે જો વિચાર કરીએ તો શાંતિદાસ શેઠને જે આ ફરમાનો પ્રાપ્ત થાય છે અને MS કોમિસેરિયેટે એમને જે એને જે ઉર્દુ કે ફારસીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને મૂક્યા છે, એટલે બહુ મોટું કામ થયું છે અને આપણી પાસે અત્યારે ઐતિહાસિક પુરાવા તરીકે બહુ મોટો આધાર છે. પાલિતાણા તીર્થની અંદર એમણે પટ ભરાવ્યો હતો, બિંબની સ્થાપના કરી હતી, આ બધા પણ ઉલ્લેખો આપણને મળે છે. એક વેપારી તરીકે જો વિચાર કરીએ તો એમનું વાણવટું કેવું હતું? એ વખતે ચાંચિયાગીરી હતી અને વાણો લૂંટાતા, તો સર ટોમસ રો એક પરદેશી હતો, એણે ગુજરાતના વેપારીઓને એક હિંમત આપી કે તમારું વાણવટું અમને સોંપી દો, અમે એની રક્ષા કરશું. પણ આમની ખુમારી જુઓ કે અમારું સદીઓથી ચાલી આવેલું વાણવટું અમે તમને એમ કંઈ સોંપવાના નથી, અમે અમારી રક્ષા કરવા સક્ષમ છીએ. તો આવી એક એમના ખમીરવંતી જે વિચારસરણી હતી એના પણ આપણને દર્શન થાય છે. એટલે ગુજરાતના વેપારનો જ્યારે ઇતિહાસ લખવામાં આવે, ગુજરાતના ધાર્મિક સ્થાનોનો, જૈનોનો ઇતિહાસ લખવામાં આવે, મહાજનોનો ઇતિહાસ લખવામાં આવે, ત્યારે એક પ્રતિભાવંત એવું નામ એ શાંતિદાસ ઝવેરીને આપણે ચોક્કસ મૂકી શકીએ. ઉમાશંકર જોશીએ આપણને એક વાત કરી છે કે ગુજરાત આખા ભારતમાં અહિંસા પ્રધાન રહ્યું છે. એના મૂળમાં મને એવું લાગે છે કે હેમચંદ્રાચાર્ય પડેલા છે. હેમચંદ્રાચાર્યની જે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ ઉપર જે અસર હતી ને રાજ દરબારમાં જૈન ધર્મની જે સ્થિતિ હતી એ જોતા અહિંસાનું પ્રાધાન્ય ગુજરાતમાં જોવા મળે છે. આજની તારીખમાં પણ ભારતના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં થોડીક શાંતિ સલામતી આપણને જોવા મળે છે, તો એના મૂળ આપણને છેક હેમચંદ્રાચાર્ય સુધી જોવા મળે છે. અને જૈન ધર્મની મહાવીર સ્વામી અને ઋષભદેવની સ્થાપેલી અને 24 તીર્થંકરો મૂળ તો ક્ષત્રિય હતા, એમાંથી જૈન ધર્મ અંગીકાર કરીને તીર્થંકર પદ પામ્યા, ત્યાં સુધી પહોંચેલા જે તીર્થંકરો છે એમાં મહાવીર સ્વામી સુધીના તીર્થંકરો અને એ લોકોએ જે અહિંસાનું સ્થાપન કર્યું છે સમાજમાં, એના માટે ગુજરાત એ લોકોનું ઋણી છે એમ કહીએ, એ શબ્દો તો કદાચ વધારે પડતા લાગે પણ ગુજરાત ઉપર એની અસર તો છે, એટલું આપણે આજની તારીખમાં પણ ચોક્કસ કહી શકીએ એમ છીએ. ડૉક્ટર મકરંદ મહેતા બહુ મોટા ઇતિહાસકાર આપણને એમ કહે છે કે ગુજરાતમાં જે વ્યાપાર વિકસ્યો છે એના પાયામાં આજે જૈન ધર્મની જે નીતિ હતી કે અહિંસાનું પાલન કરવું, શાંતિ જાળવવી, સહકાર આપવો, સહિષ્ણુતા દાખવવી, સમાજમાં આ બધા જે ગુણો પડેલા છે ભલે ક્યારેક એનાથી વિપરીત બનાવો બનતા હશે પણ પાછા પ્રજામાં એ બધા વિચારો આપણને જોવા મળે છે. તો આ બધા જે વિચારોના મૂળ છે એ શાંતિદાસ ઝવેરી, એમની ઉજ્જવળ પરંપરા ધરાવતા નગરશેઠ ખુશાલદાસ, શેઠ હેમાભાઈ, શેઠ પ્રેમાભાઈ, નગરશેઠ લક્ષ્મીચંદ, આ બધાની અંદર આપણને જોવા મળે છે. નગરશેઠ ખુશાલદાસે તો
મરાઠાઓના આક્રમણમાં ગુજરાત અમદાવાદ શહેરને પોતાના પૈસા મૂકીને રાતોરાત બચાવ્યું હતું અને એના માટે એમને વર્ષો સુધી 100 રૂપિયાએ 4 આના વર્ષાસન 25 પૈસા આ વર્ષાસન આપવામાં આવતું હતું. એટલે આ આખી જે નગરશેઠ પરંપરા છે એણે અમદાવાદને તો બહુ મોટું ગૌરવ બક્ષ્યું જ છે. અમદાવાદના ઇતિહાસમાં એ લોકોનું નામ સુવર્ણ અક્ષરે આપણે લખી શકીએ એવું છે. અને ગુજરાતની જો વાત કરીએ, જૈન ધર્મની વાત કરીએ, તો જૈન ધર્મને જે બધા બાઓશ મંત્રીઓ રાજકર્તાઓ વેપારીઓ મળ્યા છે એમાં પણ શાંતિદાસ ઝવેરીનું નામ આપણે અગ્રેસર તરીકે મૂકી શકીએ એમ છીએ. તો એટલી વાત સાથે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના સમગ્ર આયોજકોના આભાર સાથે મારી વાત કરી હું વિરમું છું. અસ્તુ. શ્રી માલતીબેન શાહે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી ઉપર સરસ આપણને પરિચય કરાવ્યો. એમના જે પાસાઓ વિશે આપણે અજાણ હતા એવા પાસાઓ વિશે પણ એમણે સરસ આપણને વાત કરી આપી. અને એક વ્યક્તિ એનું વ્યક્તિત્વ કેવું હોય એના વિશેની સરસ સમજણ આપી. માલતીબેન, તમે જે આ વ્યાખ્યાન આપ્યું એનો આનંદ વ્યક્ત કરીએ છીએ અને સંસ્થા વતી આપનો આભાર માનીએ છીએ.